ગુર્જર વાણી પ્રસ્તુત કરે છે. સામાન્ય કાળના 12મા અઠવાડિયાનો શનિવાર, ધર્મસભા આજે સંત પીતર તથા પાઉલનો તહેવાર ઉજવે છે. માનવ પુત્ર કોણ છે એ વિશે તમે શું કહો છો? પ્રેષિતોને પ્રભુ ઈસુએ પૂછેલા આ પ્રશ્નનો ઉત્તર સંત પીતર આપે છે. સાંભળીએ સંત માથિકૃત શુભ સંદેશના 16મા અધ્યાયના વચનો 13-19. કૈસરિયા ફિલિપ્પીના પ્રદેશમાં પહોંચ્યા પછી ઈસુએ પોતાના શિષ્યોને પૂછ્યું, માનવ પુત્ર કોણ છે એ વિશે લોકો શું કહે છે? તેમણે જવાબ આપ્યો, કેટલાક કહે છે કે સ્નાન સંસ્કારક યુહાન, કેટલાક કહે છે કે એલિયા, તો વળી બીજા કહે છે કે ઇરમિયા અથવા કોઈ બીજા પૈગંબર. ત્યારે ઈસુએ પૂછ્યું, પણ તમે શું કહો છો? હું કોણ છું? સિમોન પીતરે જવાબ આપ્યો, આપ તો ખ્રિસ્ત છો, ચેતન સ્વરૂપ ઈશ્વરના પુત્ર. એટલે ઈસુએ કહ્યું, યુના પુત્ર સિમોન, તું બળભાગી છે, કારણ કોઈ માણસે નહીં પણ મારા પરમપિતાએ તને આ સત્ય જણાવ્યું છે. અને હવે હું પણ તને કહું છું કે તારું નામ પીતર એટલે ખડક છે, અને એ ખડક ઉપર હું મારા ધર્મસંઘની ઇમારત ચણનાર છું, અને એની આગળ મૃત્યુનું પણ કંઈ ચાલશે નહીં. હું તને ઈશ્વરના રાજ્યની ચાવીઓ સોંપીશ, અને તું જેની જેની પૃથ્વી ઉપર બંદી કરીશ તેની ઈશ્વર તરફથી પણ બંદી કરવામાં આવશે, અને તું જેની જેની પૃથ્વી ઉપર છૂટ આપીશ તેની ઈશ્વર તરફથી પણ છૂટ આપવામાં આવશે. આજના શુભ સંદેશમાં ઈસુ ધર્મસંઘની વાત કરે છે અને પીતરને ખડક સાથે સરખાવે છે, એટલે કે ઇમારતનો પાયો એ પીતર છે. ઈસુને પોતાના 12 શિષ્યોમાંથી પીતર ઉપર બહુ જ વિશ્વાસ હતો. પીતર એકલો જ ઈસુને ઈસુ તો ઈશ્વરના પુત્ર છે એમ ઘોષિત કરે છે. શું આપણે કોઈનો પણ ભરોસો કે વિશ્વાસ જીતવાનો પ્રયત્ન કર્યો છે ખરો? આપણે બધા ઈશ્વર પિતાના સંતાન છીએ. સંતાન હોવાના નાતે પિતાને બાળકો પર ભરોસો હોય એ સ્વાભાવિક છે, પરંતુ શું આપણે એ ભરોસા ઉપર ખરા ઉતરીએ છીએ? જાણે અજાણે રોજબરોજ પાપ કરી આપણે ઈશ્વરનો ભરોસો તોડી રહ્યા છીએ. શું આપણે એ ભરોસાને મજબૂત કરવાનો પ્રયત્ન કર્યો છે ખરો? અને જો આમ ન કર્યું હોય તો આજે થોડો વિચાર કરીએ કે કેવી રીતે ઈશ્વર પિતાનો આપણા પરનો ભરોસો આપણે મજબૂત કરી શકીએ. ઈશ્વરને ઓળખવાના આપણા પ્રયત્નોમાં શું આપણે સાચે માર્ગે છીએ? શું આપણે ઈશ્વરની ઓળખ કેળવી તેને ઘોષિત કરવા તૈયાર છીએ? મારા જીવનનો
Thank you.